નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું આપણી પ્રથમ પરીક્ષા ધોરણ દસમાં અઢાર ઓક્ટોમ્બરથી સત્યાવીસ ઓક્ટોમ્બર દરમિયાન મિત્રો યોજાનાર છે જેમાં વિજ્ઞાનની અંદર મિત્રો તમારે એસી ગુણની કસોટી રહી છે જે ત્રણ કલાકની અંદર પૂર્ણ કરવાનું છે મિત્રો તમારા અભ્યાસક્રમની વાત કરીશું તો તમારે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસની અંદર પચાસ ટકા અભ્યાસક્રમ પૂછવાનો છે અને તેની અંદર આ પેપરમાં ચાર વિભાગો આપેલા છે મિત્રો તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ છો તેની પહેલાં આ પેપર છે તે તમે તમે અવશ્ય સોલ્યુશન કરીને જજો જેથી કરી તમને મિત્રો પરીક્ષામાં ઘણો ફાયદો થઈ શકે તો ચાલો તમારા વિભાગ નંબર એની વાત કરીશું તેના પહેલાં જો ચેનલમાં પહેલીવાર આવેલા છો તો એ ચેનલને અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સુધી મિત્રો આ જે વિડીયો છે તે અવશ્ય શેર કરજો જેથી કરી અમારી ચેનલને મિત્રો ગ્રોથ મળે અને તમને જે મિત્રો છે તેમને પણ આ વિડીયો ઉપયોગમાં થઈ શકે તો ચાલો નીચે આપેલા પ્રશ્ન નંબર એકથી ચોવીસના આશરે દસથી વીસ શબ્દોની મર્યાદામાં સૂચના મુજબ મિત્રો જવાબ તમારે આપવાના છે જેની અંદર વિભાગ નંબર એ છે મિત્રો તમારે ચોવીસ ગુણનો રહેશે તો શરૂઆત કરીશું અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે વિકલ્પ છે નીચે આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે જેમાં થ્રી ઓ ટુ જી પ્લસ એ ટુ એસ જી પ્રક્રિયા થવાની છે અને ટુ એ ટુ ઓ વન પ્લસ ટુ એસ ઓ ટુ જી બરાબર તો આની અંદરથી તમને મિત્રો શું ઓપ્શન આવશે એની અંદર આપેલા છે કે ઓ આવશે એચ ટુ એસ એચ ટુ ઓ કે સી ઓ ટુ તો યોગ્ય ઓપ્શન પસંદ કરવાનો છે બીજું છે બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી ગયા છે તો ઓપ્શન આપેલા છે કાર્બોક્સિલિક એસિડ આલ્ આલ્ડીહાઈડ આલ્કોહોલ કે કિટોન યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે ત્રીજું છે દાંતનું બહારનું પળ સાનું બનેલું છે તો અહીંયા આપેલું છે કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ નાઇટ્રેટ પોટેશિયમ ફોસ્ફેટ કે સોડિયમ ફોસ્ફેટ योग्य जवाब आप मित्रों आठ चार सौ चार सौ चार सौ जी हाँ याद कर लीजिए व्हाट्सअप नंबर क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का आपके हर डाउट हर क्वेश्चन को मिलेगा तुरंत वीडियो सॉल्यूशन सीधे आपको व्हाट्सअप पर बस अपने फोन में डाउट नेट का आठ चार नंबर सेव कर लीजिए और चार्ट ओपन कीजिए फिर जो भी आपका डाउट है वो सवाल कि आपको फोटो खींचने की है क्रॉप करने का है और पाँच सेकंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा क्लास छः से बारह आई टी जी नीट सी बी एस ई बोर्ड सभी स्टेट के बच्चों के लिए तो देर किस बात की अभी जाइए और आठ चार सौ चार सौ चार सौ पर आपका सवाल व्हाट्सअप कीजिए और अपने सभी डाउट को आउट कीजिए लिंक डिस्क्रिप्शन में है चौथो छिकल तमारो नीचे पे कि क्यूँ जयभार ऊर्जा स्त्रोत उदाहरण नहीं मित्रों तो यहाँ आपलू है लाकड़ू गोबर गैस न्यूक्लियर ऊर्जा ने कॉल्सो પાંચમું છે કિયાન પાસે કાગળ સળગાવવા માટે માચિસ નથી નીચે આપેલા પૈકી કોનો ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવી શકે છે તો કાચનો સમઘન બહિર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સ કે અંતરગોળ અરીસો છઠ્ઠું છે પ્રિજમ વડે થતાં શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે તો અહીંયા મિત્રો આપેલો છે જાંબલી વાદળી લીલો અને લાલ રંગ યોગ્ય મિત્રો તમારે જે વિચલન પામે છે તે રંગનું નામ લખવાનું છે મિત્રો પેપર અવશ્ય એકવાર સોલ્વ કરજો જેથી કરી તમને ઘણો બધો ફાયદો તમારી પરીક્ષામાં તમને થઈ શકે છે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે મિત્રો તમારે ખાલી જગ્યા પૂરવાની છે તમને અહીંયા ઓપ્શન પણ આપેલા છે બને સાતમું છે કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર એટ ટુ એસઓ હાજરી થતી પ્રક્રિયાને ખાલી જ્યાં કહે છે તો તેની સાબુનીકરણ કહેશે કે એસટીરીકરણ કહેશે તો તેમાંથી તમારે પસંદ કરીને લખવાનું છે આઠમું છે નિષ્ક્રિય વાયુ તત્વોનો સંયોજકતા ખાલગ્યા છે શૂન્ય એક કે બે નવમું છે પેપ્સીન ખાલગ્યા માધ્યમમાં કાર્યરત ઉચ્છેચક છે તો બેઝિક કે એસિડિક આવશે તો દસમું છે પરાગાશયમાં ખાલગ્યા હોય છે વજ વ્રજપત્ર હોય છે સ્ત્રી હોય છે કે પરાગ હોય છે અગિયારમું મિત્રો છે બહેરગોળ લેન્સનો પાવર પ્લસ પાંચ પોઈન્ટ જીરો ડી હોય તો તેની કેન્દ્ર લંબાઈ થાય તો માઇનસ વીસ સેન્ટીમીટર પ્લસ પ્લસ વીસ સેન્ટીમીટર કે પ્લસ દસ સેન્ટીમીટર બારમું છે સૌર કુકરમાં ખલગ્યા રીસાનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ ગણાય છે તો બહેરગોળ કે અંતરગોળ યોગ્ય ઓપ્શન પસંદ કરીને લખવાનો છે નીચેના વિધાનો મિત્રો સાચા બને કે ખોટા છે તે મિત્રો લખવાના છે તેરમું છે કે પરમ પરમાણ્વીય ક્રમાંક તેર ધરાવતા તત્વની સંયોજકતા બે છે ચૌદમું છે મેગ્નેફાઇંગ કાચ તરીકે બર્ગોલેન્સનો ઉપયોગ કરવામાં આવે છે પંદરમું છે મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચિત નક્કી થઈ જાય છે સોળમું છે ન્યુક્લિયર ઉર્જા પ્રદૂષણ મુક્ત ઉર્જા છે યોગ્ય મિત્રો જવાબ આપવાનો છે ખરા ખોટા છે તમને નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ મિત્રો ઉત્તર આપવાના છે તમને અહીંયાથી તમે પ્રશ્ન મિત્રો જોઈ રહ્યા હશો તો આ રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં સત્તરમું છે માદામાં ક્યુ અંતઃસ્ત્રાવના સ્રાવ યુવાવસ્થામાં થતાં શારીરિક પરિવર્તનો માટે જવાબદાર છે અઢારમું છે રેડિયો ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે ઓગણીસમું છે મને ઓળખો હું કદમાં નાનું અને વિશિષ્ટ રંગસૂત્ર છું પિતા પાસેથી વારસામાં મારા પ્રાપ્ત થવા કે ન થવા આધારે છોકરા છોકરીનું જાતિનું નિશ્ચય થાય છે ડીએનએ છે કે શું છે તમારે મિત્રો ઓળખીને બતાવવાનું છે વીસમું છે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ જણાવો એકવીસમું છે નીચેના જેમાં બેમાંથી અસંગત જોડ શોધો અસંગત એટલે ખોટી જોડ જે બળતણ એટલે કે લાકડું છાણા અને બીજું છે સોલર સેલ પેનલ એટલે કે સિલિકોન કે તાંબુ બાવીસમું છે અગ્નિશમનમાં કયા રસાયણનો ઉપયોગ થાય છે ત્રેવીસમો મિત્રો છે તમારો જવાબ પ્રશ્ન છે મિત્રો જવાબ તો તમારે જ આપવાના છે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પ્લેટનો ઉપયોગ ટાળવો બંધ કરવો જોઈએ કારણ કે વાક્યપૂર્ણ કરવાનું છે ચોવીસમું છે જોડકા સાચી રીતે મિત્રો જોડવાના છે તમને અહીંયા જોડકા આપેલા છે અને બ વિભાગની અંદર કે અને તેની સામે મિત્રો તમારો આપેલો છે યોગ્ય જવાબ પસંદ કરવાનો છે વિભાગ મિત્રો બી છે તમારો એની અંદર તમારે મિત્રો અઢાર ગુણનો વિભાગ બી છે નવ પ્રશ્ન હશે અને બે ગુણનો એક પ્રશ્ન છે તો પચીસમું છે કે નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયા માટે સમતુલિત સમીકરણ લખો જેમાં આપેલું છે સોડિયમ પ્લસ પાણી પ્રક્રિયા થઈ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન બને છે ગેંગ એટલે શું ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓના આધારે સેના પર રહેલો છે સત્યાવીસમો છે ન્યૂલેન્ડના સ્ટકના સિધાનની બે મર્યાદા જણાવો અઠ્યાવીસમું છે સમૂહના તત્વો અને આવર્તના તત્વો વચ્ચે તફાવત જણાવો ઓગણત્રીસમું છે સમમૂલક અંગો કઈ રીતે ઉદ્દી ઉદ્વિ વિકાસના પુરાવો આપે છે મિત્રો એકવાર જ્યારે પરીક્ષા લખવા જાઓ છો અવશ્ય સોલ્યુશન કરજો તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે મિત્રો મનુષ્યમાં અવ અવતરનાર બાળકની જાતિનો નિર્ણય તેના પિતા કે શુક્રકોષો છે તે કારણ જણાવો એકત્રીસમું છે વિદ્યુત સ્થિતિ માનના તફાવતની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખવાનું છે બત્રીસમું અવરોધના શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવવાના છે તેત્રીસમું છે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે છત્રીસ વન પર્યાવરણને બચાવવા માટે પાંચ પ્રકારના આર ક્યાં છે ગમે તે એક આર વિશે સમજાવવાનું છે પાંચ આરના નામ આપવાના છે અને એક કાર વિશે સમજૂતી આપવાની છે છત્રીસમું છે જૈવ વિવિધતા એટલે શું જૈવ વિવિધતાના સંરક્ષણના મુખ્ય ઉદ્દેશો કયો છે વિભાગશી છે મિત્રો તમારો વિભાગશી દરેક પ્રશ્નોના ત્રણ ગુણ છે અઢાર ગુણનો પ્રશ્ન છે તમે અહીંયાથી મિત્રો પ્રશ્ન જોઈ રહ્યા છો અહીંયાથી તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને મિત્રો તમારો જવાબ તમે એક અવશ્ય લખી શકો છો તો અહીંયાથી મિત્રો તમારે જે પેપર છે તે સોલ્યુશન એકવાર જરૂર કરી લેજો તમે મિત્રો જ્યારે શાળાની અંદર જાઓ છો પરીક્ષા આપવા તેની પહેલાં વિભાગ ડીની વાત કરીશું મિત્રો વિભાગ ડી ની અંદર તમારે મિત્રો દરેકના ચાર ગુણ હશે અને એવા પાંચ પ્રશ્નો તમને પૂછાશે અને વીસ ગુણના હશે વિભાગ ડી તમારો અહીંયા તમને મિત્રો આપેલા છે છેતાલીસ સુડતાલીસ અને ત્રેપન સુધી પ્રશ્નો આપેલા છે તો અહીંયાથી તમારો જવાબ છે તો મિત્રો તમારે લખવાના છે અહીંયા પ્રશ્નો આપેલા છે સ્ક્રીનશોટ પાડી શકો છો મિત્રો અહીંયાથી અથવા પ્રશ્નો તમે મિત્રો વિડીયોને પૂછ કરી અને લખી શકો છો તો આ હતું મિત્રો તમારું પેપર તો આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે તમારા મિત્રો સુધી વિડીયો શેર કરજો લાઇક કરજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં